અને આગળ વાત કરીએ તો ઉનાની અહેમપુરમ માંડવી ચેકપોસ્ટે એસીબીના દરોડા, અધિકારી સહિત 5 પોલીસકર્મી એસીબીની રડારમાં છે. તો ઉના પીઆઈ ગોસ્વામી અચાનક રજા પર ઉતરી ગયા છે. ચેકપોસ્ટ પરના સીસીટીવી ફૂટેજ એકત્ર કરાયા છે. દરોડા પાડતા જ પોલીસકર્મી જીઆરડી સ્ટાફ ફરાર થઈ ગયો છે. ખાખી વર્ધી બાવળના ઝાડ ઉપર લટકતી દેખાય છે. એસીબીના રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું એસપીનું કહેવું છે. ગીર સોમનાથમાં ઉનાની અહેમપુર માંડવી ચેકપોસ્ટે એસીબીએ દરોડા પાડ્યા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા રાકેશ પરડવા મળી સાથે જોડાયા છે. રાકેશ, ચેકપોસ્ટ પર એસીબીના દરોડા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે? જી ચોક્કસથી ભાવિની, જે પ્રમાણે 31ની પૂર્વ સંધ્યાએ એસીબીએ ઉનાની જે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર રનિંગ ડિકોય કરી હતી અને જેના પગલે પોલીસમાં અફડા તફડી મચી હતી. જે તે સમયે જે ફરજ પરના પોલીસ કર્મચારીઓ છે તે નાસી છૂટ્યા હતા. અને એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે દીવ તરફ નાચેલા અમુક પોલીસ કર્મચારીએ પોતાની જે વર્દી છે, પોતાનો ડ્રેસ છે, તે જાળી જાખરેમાં ફેંકી દીધો હતો, જેના ફોટો પણ હાલ વાયરલ થયા છે. એટલે કહી શકાય કે જે એસીબીની જે દરોડો હતો તેના પગલે પોલીસમાં ફફડાટ વાંચ્યો છે. હાલ ઉના પીઆઈ છે તે રજા ઉપર ઉતરી ગયા છે. આ ઉપરાંત જે આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે મુજબ 5 જેટલા પોલીસ કર્મચારીઓ છે તે એસીબીની રડારમાં છે. હાલ તો જે કથિત વહીવટદાર છે નિલેશ તડવી એને લઈ અને જે પોલીસ દ્વારા એસીબીની ટીમ દ્વારા એક પોલીસ કર્મચારીના ઘર ઉપર સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે એસીબીની રેડ બાર પોલીસમાં હડકંપ મચી ગયો છે. આભાર માહિતી માટે.